પહેલી જે ત્રણ આજ્ઞા આપણે જે સમજ્યા ફાધર બહુ સુંદર એમની આગવી શૈલીમાં એમણે સમજાવી છે સુંદર સરળ ભાષામાં સમજાવી છે એ ત્રણ આજ્ઞાઓ જે વાત કરતી હતી એ વાત હતી ઈશ્વર અને મનુષ્ય સાથેના સંબંધની વાત હતી ત્યાં પરમેશ્વર અને ઈશ્વરનો નાતો કેવો હોવો જોઈએ અને માણસનો પરમેશ્વર પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઈએ એની વાત એ ત્રણ આજ્ઞાઓમાં આપણે સાંભળી છે અને હવે પછીની જે આજ્ઞાઓ જે આપણે સાંભળવાના છે જેના પર મનને ચિંતન કરવાના છે એ માનવ માનવ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ એની વાત આપણે કરવાના છે તો ચલો ને કેમ ના જોઈ લઈએ આ ચોથી આજ્ઞા આજે આપણને કેવું વાત કરે છે કેવી વાત કરે છે આ ચોથી આજ્ઞાની શરૂઆત પહેલા એક તમારી સમક્ષ ઘટના મૂકી રહ્યો છો અને આ હકીકત ઘટના તમારી આગળ મૂકી રહ્યો છો ધોરણ પાંચમાં ભણતો એક દીકરો એને નવો નવો હોસ્ટેલમાં મૂકવામાં આવ્યો હતો અને દસ વર્ષની તેની ઉંમર અને દસ વર્ષની ઉંમરે એ પાંચમા ધોરણમાં પહોંચી ગયો હતો અને હોસ્ટેલમાં એને સ્થાન આપવામાં આવે છે એનું પ્રથમ વર્ષ આ હોસ્ટેલમાં સમય વીતતા સમય વીતતા મહિનાઓ નીકળતા જાય છે એણે એને ઠામ બનાવી દીધું છે પરંતુ એક એવો સમય આવે છે જાન્યુઆરીનો મહિનો અને એમાં પણ પહેલી તારીખથી એક ગણતરી શરૂ થઈ જાય છે કે હવે ઉત્તરાયણનું પર્વ મકર સંક્રાંતિનું પર્વ ઘણું નજીક આવી રહ્યું છે અને એ દીકરાને એ છોકરાને બહુ જ શોખ એક પતંગ ઉડાડવાનો પરંતુ હોસ્ટેલનું જીવન બોર્ડિંગનું જીવન એટલે કાસ એક પ્રશ્ન પણ એ દીકરાના મનમાં ઉછળતો હતો કે ઘરે જવાનું મળશે કે નહીં મળે પતંગ ઉડાડવાનું મળશે કે નહીં મળે અને એટલા માટે આ શંકા કુશંકાઓ વચ્ચે એનો પણ એક ભાઈ એની સાથે ભણતો હતો એ સાતમા ધોરણમાં હતો એટલે કે ચૌદ વર્ષની તેર વર્ષની ઉંમરે અને પેલો દસ વર્ષની ઉંમરે બંને ભાઈઓ ભેગા થયા અને એક સુપર પ્લાન બનાવી દીધો બંને ભાઈઓએ નક્કી કર્યું કે હવે કદાચ પતંગ ઉડાડવાનું મળે કે ન મળે અને જે પેલો મોટો ભાઈ હતો એને ઉડાડવાનો શોખ નહોતો પણ લૂંટવાનો શોખ હતો બંને શોખીન તો પતંગ ના જ અને બંને જણા ચૌદમી તેરમી રાત્રે પ્લાન બનાવે છે કે ચૌદમી ને સવારે ચાર વાગે હોસ્ટેલના કૂતરાઓ એમની મોજ મસ્તીમાં હોય હોસ્ટેલના પ્રાધ્યાપક જે ગૃહપતિ છે એમની સુંદર નિંદ્રામાં હોય બાળકો નિંદ્રામાં હોય ત્યારે બિસ્તરાને સમેટીને ઊંચા કોટને કૂદીને ઘર ભેગા થવાનું કે જેથી સુંદર પતંગ ચડાવી શકાય અને આ પ્લાન મુજબ બધું જ સરળ નીકળી રહ્યું છે કૂતરાઓ પણ એમની રીતે ક્યાંક સંતાઈ ગયા હતા ફરોશિયસ કૂતરાઓ ખબર નહીં એ સમયે એ લોકોને સહકાર પણ મળી જાય છે કૂતરાઓનો પણ મોટો કોટ કૂદી જાય છે અને પગદંડીએ ચાલુ પડી જાય છે ચાલતા ચાલતા બાર કિલોમીટરની મંજિલ કાપી દે છે અને પોતાના વતન માદરે વતન જાય છે અને બાર સાથે સાત વાગે મરસ્કે પહોંચી જતા બાપ અચંબામાં પડી જાય છે કે સાત વાગે આટલા મરસ કે આ લોકો અહીંયા કેમ ના એટલે પ્રશ્નનો મારો ચાલુ થાય છે બાપ અને દીકરાઓ વચ્ચે અને પેલો નાનો દીકરો ગભરાતા ગભરાતા બોલી ઉઠે છે અમે તો હોસ્ટેલમાંથી નાસી આવ્યા છે કૂદીને નાસીને આવ્યા છે ભાગીને આવ્યા છે અને બાપે સુંદર એવો બેલ્ટ કાઢ્યો ચામડાનો અને સુંદર એવી મેદીની સોટી કાઢી બંને દીકરાને સુંદર રીતે ફટકારતા ફટકારતા ગાળા વાટે લીધા અને બાર કિલોમીટરને બીજી મંજિલ ચાલતા કપાઈ અને સીધા હોસ્ટેલ ભેગા કરી દીધા મારા ભાઈઓ તથા બહેનો પ્રશ્ન થશે કે કેવો બાફ બાર કિલોમીટર માર્યા પતંગ ના ઉડાડવા દીધી અરે પેલો દીકરાઓનો માનસ તો જુઓ કૃકેડ માનસ કુદીને ભાગવાની વાત અઘરું લાગે ને આ સત્ય ઘટના છે આ સત્ય ઘટના છે આ ઘટનાનો એક ભાગ તમારી આગળ કીધો છે ચાલો ને આ ઘટનાને અનુસરીને આપણે સાંભળી લઈએ કારણ કે મારની વાત કરવામાં આવી છે એની અંદર મારની વાત કરવામાં આવી છે આ ઘટનાને આપણે સમજી તો લઈએ ઉપદેશમાળાનો ગ્રંથ ત્રિસમો અધ્યાય એની પહેલી અને ત્રીજી કડી આ ઘટના ઉપર જ આધારિત આજે આજની આ ચોથી આજ્ઞા હું સમજાઈ રહ્યો છું ઉપદેશમાળાનો ગ્રંથ ત્રીસમો અધ્યાય એની એકથી ત્રણ કડી સાંભળજો દીકરા ઉપર પ્રેમ હોય તે વારે વારે ફટકારે યસ બહુ સરસ વાત કરી છે દીકરા પર પ્રેમ હોય તો વારે વારે ફટકારે બાર કિલોમીટર એ બાપને તો વીતી તો હતી જ એ બાપના હૃદયના સુરળતા હતા પણ હૃદય કડક રાખ્યું હતું કેમ કડક રાખ્યું હતું સાંભળીએ જેથી મોટો થાય ત્યારે જોઈને મન રાજી થાય જેથી મોટો થાય ત્યારે જોઈને મન રાજી થાય મન રાજી થાય એટલા માટે પહેલાના સમયમાં બહુ સુંદર ગુજરાતીમાં કહેવત હતી સોટી મારે સમ વિદ્યા આવે રમ રમ બહુ સરસ કહેવત હતી આ મને લાગે છે જે લોકો મને સાંભળી રહ્યા છે તમારું બાળપણ જે મોટી ઉંમરના છે તમારું બાળપણ યાદ આવી ગયું છે અત્યારે નાનામને અત્યારે ના પકડતા ન સીધો પોલીસ ઉપર જ ફોન કરે છે મારા વાલાઓ યુરોપ કન્ટ્રીનું શીખી ગયા છે વેસ્ટર્ન કન્ટ્રીનું ભારતમાં આપણે આપણે તો અત્યારે ટચ પણ ના થાય અરે હવે તો વેસ્ટર્ન કન્ટ્રીમાં એવું થઈ ગયું છે કે નાના બાળકને રડાવો ને તો પણ આવી બન્યું એ બધું જ લખેલું છે એટલે મા બાપને માન આપવાની તો સાઈડ ઉપર જ મૂકી દીધી છે આ કહેવત ને નીચોઈને સાઈડ ઉપર કરી દીધી છે બધાને અને આજ્ઞાને આજ્ઞાને નીચોઈને સાઈડ ઉપર કરી દીધી છે સાંભળી હવે શું કે છે જો આગળ સાંભળીએ શું કે છે પુત્રને શિસ્તમાં રાખનારને ને યસ તેનાથી લાભ થશે લાભ થશે શિસ્તમાં રાખવાથી તેને લાભ થશે પેલા બાપે અંદાજ મારી દીધો ક્યાં હોય તો આ ભાગીને જ આવેલા છે એટલે એ બાપ શિસ્તમાં રાખવા માંગતો હતો એ બંને દીકરાને શિસ્તમાં રાખવા માંગતા હતા અને એટલા માટે ફરી બાપ છે પુત્રને શિસ્તમાં રાખનારને હા તેનાથી લાભ થશે લાભ થશે અને તે ઓળખીતા આગળ તેમને માટે અભિમાન લઈ શકશે અભિમાન લઈ શકશે ઓળખીતાઓ આગળ અભિમાન લઈ શકશે

એક ઉમદા શોખ હતો પતંગનો પણ એ ક્રુકેટ માઇન્ડે મને કીધું હતું કે કોટ કૂદીને ચાલ્યો જાય ને ભેટાસીથી આંખલાવથી ભેટાસી બહુ નજીક છે બાર કિલોમીટર આજે પપ્પા સ્વર્ગમાં છે પણ પપ્પા યુ હેવ ડન યોર જોબ તમે મને પ્રિસ્ટ બનાવી દીધો છે કદાચ એ બાર કિલોમીટર ન માર્યો હોત ને તો આજે મેં આ કહેવત અને આજે આ આજ્ઞા મારા પરિવારને કેરિસ્મેટિક પરિવારને હું સમજાવી ન શકે અને આ સત્ય છે મારી મમ્મી આજે સાંભળી રહી છે માફ કરજો મારું પોતાનું ઉદાહરણ આપું છું પણ એના સિવાય મારી જોડે કોઈ ચારો નહોતો આ સમજાવવા માટે અને આ સત્ય ઘટના છે મારે તમને કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી કહેવી આ સમજાવવા માટે અને એટલા માટે ઉપદેશ માળાનો પણ મેં સહારો લીધો છે એ સમયે મને ઘણો ગુસ્સો આવ્યો હતો પપ્પા ઉપર એ સમયે મને અબોલા પણ મેં લઈ લીધા હતા પપ્પા આવે તો વાકુ મોડું કરીને હું હોસ્ટેલમાં મળતો પણ નહોતો પણ ધીરે ધીરે જેમ પરિપક્વતા આવતી ગઈ તેમ આ સત્ય તે સમજાતું ગયું અને આ આજ્ઞા જે હું સમજો જે ધર્મ શિક્ષણમાં હું નતો સમજો જે થિયોલોજીમાં નતો સમજો જે મારી ફિલોસોફીમાં નતો સમજો પુરોહિત બન્યા પછી આ આજ્ઞા પૂર્ણપણે સમજી ગયો છે અને એટલા માટે તમારી આગળ આ ઉદાહરણ થકી આજ્ઞા સમજાઈ રહ્યો છું ને ઉપદેશ મારામાં આગળ શું કે છે અધ્યાયમાં કડી શું છે સાંભળીએ બધા વધારે ઊંડાણમાં ઉતરવાના છે આ આજ્ઞાને સમજવા માટે વધારે ઊંડાણમાં આપણે બધા જ ઉતરવાના છે સાંભળીએ શું કે છે નાનપણમાં તેને છૂટ ન આપી નાનપણમાં તેને છૂટ ન આપી જોજો કીધું ને ફાધર કે અમે જ્યારે મુલાકાતમાં જઈએ છીએ ને ત્યારે અમારી જોડે માતા પિતા આવી જ કંઈક વાતો કરતા હોય છે ફાધર જુઓ ને પેલા મારા દીકરાને સમજાવો ને અને હા કાઉન્સિલિંગના કેસોમાં પણ આવા જ કંઈક કેસો આવતા હોય છે આવા અને બાઇબલ આજે આપણે શું કહી રહ્યું છે ફરી એકવાર રિપીટ કરી દે અગિયારમી કડી ભાઈ

મોટું થયા પછી એ જ મોબાઈલ થકી તમને શાંત કરશે જેથી જજો મા બાપ માન અપાવીશ તમને અત્યારે પણ મા બાપ અત્યારે હું તમને પહેલું કહી રહ્યો છું પછી દીકરા દીકરીઓને મારે શું કહેવાનું છે એની પણ વાત અંદર આવશે અત્યારે મા બાપ ચેતી જજો આગળ વાત છે નાનપણમાં તેને છૂટ ના આપી હા કે તેની ભૂલો જતી ન કરવી જતી ન કરવી જો મારા પપ્પાએ એ આંખ આડા કાને કર્યા હોત અને મને લચ્છો લાવી આપ્યો હોત અને બે પતંગ આપી દીધી હોત ત્યારે કોડીની વાત નથી આવતી ત્યાં ગળાની વાત નથી આવતી ત્યાં તો લચ્છા આવતા હતા એ લચ્છા લાવી આપે એટલે ચડાવી મારો જો કદાચ એ લાવી આપી હોત અને તલસાકડી બનાવીને ખવડાવી હોત ને તો બિંદાસ આ હું પુરોહિત તરીકે તમારી સામે ના ઉભો હોત એટલે દરેક પુરોહિત બન્યા છે આવું કરે છે એવું નહીં પરંતુ એક સારો વ્યક્તિ તો ના જ બન્યા હોત સારો વ્યક્તિ ન બન્યો એટલા માટે શું કહે છે જતું ન કરશો એની કોઈ પણ ન કરશો એટલે આજે તમને એટલે આજે પાછા જે છો બાળકો બેઠા હોય ને પાછા રાત થી ચાલુ ના પડી જતા હાલે લુઈયા હાલે લુઈયા હાલે લુઈયા સાંભળો શું કહે છે આગળ નાનપણમાં ક્ષમા યાચ્ય છે થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ થયો હતો ફરીથી વાત નીતિ ને એ કડી નાનપણમાં જ તેની ગરદન વાંકી વાળવી નાનપણમાં જ તેની ગરદન વાંકી વાળવી અર્થાત તમારા બાળકને નમ્રતા શીખવાડજો ઘર જો ચોકલેટ એને ખાધી હોય અને ચોકલેટ નું પેપર નીચે પડ્યું હોય તો એ દીકરાને કહેજો કે ઉઠાવ અને ડસ્ટબીન માં નાખ અને કહેવાય ગરદન નમાવવી ત્યાં જીદે ના પકડવા દેતા નહીં તો હવે શું થાય નહીં તો હવે શું થાય છે જોજો માતા પિતા તમને જ અત્યારે જણાવી રહ્યો છું મા બાપને માન આપ્યા પહેલા મા બાપ તમને હું તૈયાર કરી રહ્યો છું ને પછી દીકરાઓને કહીશ કે હવે તમારે શું કરવાનું છે આગળ અને અને સીધા સીધા કરવા કરવા કે હરામ હાડકાનો ન બની જાય મહેનત કરાવતા છે પાસળા સીધા કરવા એના મતલબ મહેનતું બનાવજો આર નહીં આગળ નહી તો તે જીદ્દી થઈ જઈ કયામાં નહીં રહે જીદ્દી થઈ જશે અને પછી કયામાં નહીં રહે એટલા માટે આજે ઘણા બધાની ફરિયાદો છે ને ફાધર બહુ જીદ છે ફાધર અમે એનું શું નથી સાંભળ્યું ફાધર એણે પાણી આપ માગ્યું તમે દૂધ આપ્યું એ જ મોટી ભૂલ કરી છે ને પાણી માંગ્યું ત્યારે પાણી જ આપવાનું હતું દૂધ નહોતું આપવાનું સત્ય બોલી રહ્યો છો ભલે તમને આજે ખોટું લાગે આઈ માઇન્ડ કારણ કે આજ્ઞા સમજવાની છે ને તો સમજી લઈએ આપણે આજે પડશે પડશે શું છે અને તારે જીવ કરવો હા જીદ કરશે તો પછી તારે જીવ બળાપો કરવો પડશે ફાધર એકનો એક છે ને એટલે અમે બધું જ આપીએ છીએ ફાધર એકની એક છે ને એટલે એમને બધું જ આપીએ છીએ ફાધરે બીક લાગે છે કશું કરી દેશે તો લાગે છે ને આવું આપણે બોલીએ છીએ ને પણ નાનપણથી જ એને ટ્રેન કર્યો હોય તો મોટો થતા બીક લાગે ન લાગે આગળ શું કહે છે તીરમી કડી મહેનત લઈને છોકરાને શિસ્તમાં રાખવો હા નહીં તો તેની નફટા નફટાઈથી તારે મન દુઃખ વેઠવું પડશે તેની નફટાઈથી તારે મન દુઃખ વેઠવું પડશે થોડીક એક્સ્ટ્રા મહેનત મા બાપ કરજો થકલી પડશે પણ એને બચપણ થી ઘડી કાઢજો બચપણથી ઘડી કાઢજો એ બે રૂપિયા માગે તો એને પચાસ પૈસા જ આપજો દોઢ રૂપિયા એક્શન આપશે બે રૂપિયા માગે ને નાનું બચ્ચું તો પચાસ પૈસા જ આપજો અત્યારે જમાનો નીકળી ગયો છે પચાસ પૈસાનો કદાચ એક્ઝેરીટ લાગતું હશે પણ આ સત્ય છે પચાસ ટકા કટ ઓફ કરજો અચાનક બધું જ ના આપી દેશે ઘણા બધા તો મેં સાંભળ્યા છે મારો દીકરો છે મારે જે કરવું હે કરવું હું કમાઉં છું ને અને ખવડાવું છું પછી એ તમને કમાઈ અને કેવું ખવડાવે છે તમે જુઓ છો ને આ બધું તમે તમારે આજુબાજુ નજારો છે જ મારે કશું કહેવાની જરૂર નથી આ તો મારું ખાલી મારે મોડાથી તમારે સાંભળવું હોય છે પણ આ નજારો જોઈએ જ છે ચલો ને આ થઈ આપણી વાત હવે ઈસુની વાત લઈ લઈએ ઈસુની વાત લઈ લઈએ લુકની સુવાર્તા

એની પર બીજું કશું જ નહીં આપણે જાણીએ છીએ આ આ પ્રસંગ પ્રસંગ તમારી આગળ ભગવાનનો એ છે કે જ્યારે બાર વર્ષ થાય છે ત્યારે યરૂમની યાત્રા એ જાય છે અને યાત્રા બે દિવસની આદર્યા પછી જ્યારે લોકો પાછા ફરે છે ત્યારે તેમના માતા પિતા પણ પાછા ફરે છે પણ પ્રભુ ઈસુ યરુશાલેમના મંદિરમાં એ રોકાઈ જાય છે અને પાછા ફરતા નથી અને માતા મરિયમ અને યોસેફ ચિંતિત થઈ જતા લોકોમાં તપાસ કરતાં તેમના સગાવાલામાં તપાસ કરતાં ઈસુ ન મળતા પાછા યરૂમ જાય છે અને મંદિરમાંથી મળી આવે છે અને પ્રભુ ઈશુ તેમને કહે છે કે તમે મારી શોધખોળ શું કરવા કરી તમને ખબર ન હતી હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ પણ ત્યારે માતા મરિયમને કે યોસેફને સમજાયું ન હતું પણ બાર વર્ષ પછી તે ત્રીસ વર્ષ સુધી ઈસુ કોઈ કાર્ય ન કર્યું કોઈ કાર્ય ન કર્યું માત્ર એક જ કાર્ય કર્યું અને એ કાર્ય કર્યું કહ્યામાં રહ્યા અર્થાત યોપ અને મરિયમને એમને જે સંસારનું માન આપવું જોઈએ જે અહીંયા દુનિયા માન આપવું જોઈએ એ તમામ માન તેમણે કોઈ પણ જાતના ઊંચા પાટ વગર ઊંચા શબ્દો વગર એમણે આપી દીધું છે છે આપણે ખુદ ઈશ્વર પુત્ર દૈવી પુત્ર જો માતા મરિયમ ને અને ને માન આપતો હોય કહ્યામાં રહેતો હોય તો વાલીડાઓ જે સાંભળી રહ્યા છે વાલીડાઓ આપણે તો એની આગળ કશું જ નથી મને આપી શકીએ આપણે માન કેમ ના આપી શકીએ આજે અભિમાનના શબ્દ તમારી આગળ નથી બોલતો ઈશ્વરની આગળ નમ્રતાથી તમારી આગળ પ્રગટ કરું છું વાત કરી રહ્યો છું કે આજે ભલે મારી મમ્મી ચાર પાસ હોય પણ ઘણી વાર એડવાઈસ મમ્મીની લઈ રહ્યો છું સલાહ લેવું છું કે ગુજરાતીમાં સરસ કહેવત છે ને કે સાહેબનો કોઈ સાહેબ નહીં તમારા બાપનો બાપ બનવાના જતા પપ્પાના પપ્પા બનવા ના જતા એ બેસી જશે ને તો એમને કોઈ ઉભા નહીં કરે એમને ઉભા રહેવા દેજો તમે બેસજો ત્યારે જ તમને પ્રભુના નામમાં તમારા મા બાપ ઉભા કરશે મા બાપને માન આપવું ચલો ને હજુ આપણે આગળ વધીએ લુકની સુ વાર્તા બાવીસમો અધ્યાય એની એકતાલીસ ને બેતાલીસ કડીમાં પ્રભુ શું કહે છે પ્રભુ ઈસુ હજુ એક જગ્યાએ કેટલું માન આપે છે જુઓ એમણે દુનિયાવી માતા પિતાને માન આપ્યું હવે દૈવિક પિતાને કેટલું માન આપે છે જુઓ ઈસુ ખુદ ઈસુ દૈવિક પિતાને કેટલું માન આપે છે પછી તેમનાથી એક ખેતરવા દૂર જઈ ઘૂંટડીએ પડી તેમણે પ્રાર્થના કરવા માંડી યસ હે પિતા જો તારી ઈચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લે તેમ છતાં મારી નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાવ આ છે ઈસુના તેત્રીસ વર્ષના અંત ભાગનો આ બનાવ જ્યારે ઈસુ ચમત્કારો કરતા હતા સાજા સાજાપણું આપતા હતા લોકો એમની પાછળ આવતા હતા પરંતુ એક એક પ્રવૃત્તિમાં એક એક માં એમણે જેટલા જેટલા ચમત્કાર નદી ને પેલે પાર જતા ક્યાં તો એકલા કોઈ જગ્યાએ જઈને પ્રાર્થના કરતા અર્થાત પરમ પિતાની રાય લેતા અને છેલ્લે મરતા પહેલા પણ એક રાય

ઘરમાં ધર્મ પત્ની આવી જાય ને એટલે પેલા પતિને જુદા રહીએ ચલો ને જુદા રહીએ બહુ સરસ એક વાત કરી રહ્યો છું હી અડોપ્ટ ધોસ્ફિયર હી ડિ ચેન્જ એટમોસ્ફિયર ઈશ્વરે એટમોસ્ફિયર એડોપ્ટ કરી લીધું તો હતું ઈશ્વરે આપેલું એટમોસ્ફિયર વાતાવરણને એણે અડોપ્ટ કરી લીધું હતું પોતાનું બનાવી દીધું હતું એ એટમોસ્ફિયરને એમણે ચેન્જ નહોતું કર્યું અને આજે જ્યારે સ્ત્રી ઘરમાં આવે છે વહુ ઘરમાં આવે છે ત્યારે એટમોસ્ફિયર એડોપ્ટ કરવાને બદલે એટમોસ્ફિયર ચેન્જ કરવા જાય છે ડોન્ટ ચેન્જ એટમોસ્ફિયર અડોપ્ટ કરી કરવું એનો અર્થ કહ્યામાં રહે છો જ્યાં સુધી વયો વૃદ્ધ અહીંયા ઘરમાં છે જુદા રહીએ શબ્દ બોલજો ચલોને સાથે રહીએ ફર્ક પડશે ફર્ક પડશે આ સત્ય બોલી રહ્યો છું તમારી આગળ પ્રભુના નામમાં આજે ઘણી બધી વસ્તુ મારે તમારી આગળ કહેવી છે ચલોને હવે જૂના કરારમાં જોઈ લઈએ જુના કરારમાં ઉત્પત્તિનો ગ્રંથ એનો બાવીસમો અધ્યાય કે જ્યાં પહેલી કડીથી વાંચીશું સમય ઓછો છે એટલે બહુ લાંબો સમય નહીં કરીએ કારણ કે આજે બહુ બધા ઇન્ટેન્શન્સ આપ્યા છે લગભગ દસેક પાના ભરાયેલા છે આ ઇન્ટેન્શન્સે તમે જે પ્રાર્થના આપી છે દસેક પાના ભરાયેલા છે એટલે સમય એની અંદર જવાનો છે એટલે વાંચવા નહીં રહીએ પણ તમને એક સારાંશ આપી રહ્યો છું કે જ્યાં ઈશાક એ અબ્રાહમનો પુત્ર છે અને અબ્રાહમને એની મોટી વયે એ ઈશાક મળ્યો હતો અને ઈશ્વર એને કહે છે કે તારો વહાલો પુત્ર એકનો એક પુત્ર કે જે તને વહાલો છે તેને તું મને આપી દે તેનો વધ કર અને એ ઈચ્છાને આધીન થઈને આ મોરિયા પર્વત ઉપર નીકળી પડે છે અને ત્યાં જાય છે અને એના નોકરોને પર્વતને નીચે રાખે છે અને દીકરાને એક મસાલને અને થોડા લાકડા એના ખભા પર ચડાવે છે અને મસાલ અને છરો લઈને જાય છે અને રસ્તામાં ઈસહાક પૂછે છે બાપને બાપુ બલી માટે બકરું ક્યાં છે અને ત્યારે ઈશ્વર

પ્રભુના કહ્યા માં ઈશાક આબ્રાહમના કહ્યામાં રહે છે એટલા માટે જૂના કરારમાં બહુ સરસ વાત કરે છે જ્યારે પ્રભુ દર્શન દેતા હોય છે ત્યારે આ વાત દોહરાવતા હોય છે પ્રભુને પૂછે છે કે આપ કોણ ત્યારે પ્રભુના જવાબ હોય છે હું આબ્રાહમ ઈશાક અને યાકોબનો ઈશ્વર છું ઈશાક બે દીકરા હતા એસાવ અને યાકો એટલા માટે બહુ સરસ એ સાવ એ પોતાનો હક લે છે આબ્રા ઈશાક જોડેથી સાવ અને છૂટો પડી જાય છે અને યાકોબ એ ઈસાહાકને વળગી રહે છે અને એમાંથી મોટી પ્રજા થાય છે અર્થાત કહેવાનો મતલબ કયામાં રહે છે આ થઈ જૂનાકરણની વાત આવા તો ઘણા બધા ઉદાહરણો જૂનાકરણમાં આપેલા છે સમયલની વાત કરીએ તો સમયલ પ્રવને પ્રભુ બૂમ પાડે છે એલીને એલી અને આ બધા ઘણા બધા ઉદાહરણો છે જૂનાકરણમાં જોવા જઈએ તો ઢગલો પડે છે પણ આપણે સમયની પાબંદીમાં રહેવાનું હોય આપણે આગળ વધીએ છીએ ચલો હવે વાલા બાળકો જે જોઈ રહ્યા છે યુવાનિયાઓ જોઈ રહ્યા છે તમારા માટે કંઈક તો પ્રભુ બોલાડતા હશે ને બાઇબલમાંથી ચલોને જોઈ લઈએ ઉપદેશ માળાનો ગ્રંથ ત્રીજો અધ્યાય એને બહુ ઝડપથી સમજી લઈએ ઉપદેશ માળાનો ગ્રંથો અધ્યાય મારી અને તમારા પિતાની વાત સાંભળો હા હું કહું એ પ્રમાણે કરશો તો તમારું કલ્યાણ થશે હું કહું તે પ્રમાણે કરશો તો તમારું કલ્યાણ થશે કલ્યાણ કરશો નહીં કલ્યાણ થવા દેજો પ્રભુ એવું ઈચ્છે છે કે બાળકો પિતાને માન આપે બાળકો પિતાને માન આપે પ્રભુ ઈચ્છે છે એટલે આ આ કોઈ ક્યાંકથી ઉપગ્રહમાંથી વાત નથી આવી ઈશ્વર કહી રહ્યા છે કે બાળકો પોતાના પિતાને માન આપે પછી અને પુત્રો માતાના અધિકારનો સ્વીકાર કરે પુત્ર માતાનો અધિકાર અર્થાત મા જે કે એનો અધિકાર છે તમને સુધારવાનો કે બેસ દીકરા એટલે તમારે બેસવાનું બેટા બહાર નથી જવાનું એટલે તમારે બહાર નથી જવાનું આ એનો અધિકાર છે એના અધિકારનો સ્વીકાર કરજો પછી આગળ શું કહે છે જે પિતાને માન આપે છે હા તેના પાપ ધોવાઈ જાય છે ધોવાઈ જાય છે પણ આપજો માન ઘરડા ઘરમાં ના મુક્યા હોતા ઘરડા ઘરમાં બાઇબલમાં જ્યારે લગ્ન તમે કરો છો ને ત્યારે બાઇબલમાં બહુ સરસ વાત કરવામાં આવી છે માતની સુવાતાના ઓગણીસ માં ત્યાંની છઠ્ઠી કડીથી તમે વાંચશો ને ત્યાં એક સરસ વાક્ય લખવામાં આવશે કે પુત્ર મા બાપને છોડી જશે ને પત્નીને વળગી રહેશે આ વાત કરવામાં આવશે છે ત્યાં છોડી જશે એવું લખ્યું છે બાઇબલમાં તરછોડી જશે એવું નથી લખ્યું છોડી જશે તર છોડશો તરછોડવાની તર છોડવાની ક્યાં જરૂર છે મને મારી સાસુ જોડે નથી ભાવતું મારા સસરા જોડે નથી ભાવતું એટલે તરછોડી દેવાના નોટ ટેકિંગ કેર તમારા ઘરમાં પણ ભાભી તો આવવાની જ ને બહેનો ઘરમાં ભાભી તો આવવાની જ ને તો અહીંયા જ વહુ બનીને રહેજો ને ઘણા બધા મને કહેતા હોય ફાદર અમે તો વહુ નથી માનતા અમે તો દીકરી જ માનીએ છીએ એટલે લોચા વાગે છે ના 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 જે પ્રભુએ આયોજન કર્યું છે એમ જ રહેજો પ્રભુએ સારાને વહુ કીધી હતી હેવાને વહુ કીધી હતી તો તમે ક્યાંથી દીકરી કરવાના કહેવાનું ચાલુ કરી દીધું બાઇબલ ને વળગીરો ને માફ કરજો કદાચ ઘણી વાર વધારે પડતો બોલી જતો હોય પણ જે પ્રભુ બોલાડે છે તમારી આગળ બોલી રહ્યો છો આગળ સાંભળી જે માતાને માન આપે છે જે માતાને માન આપે છે તે સંપત્તિનો સંચય સંપત્તિનો સંચય કરે છે મેળવવા જવાની જરૂર નહીં પડે પ્રોપર્ટીના કાગળિયા લખવાની જરૂર નહીં પડે દસ્તાવેજ કરવાની જરૂર નહીં પડે ઘર પોતાના નામે કરવાની જરૂર નહીં પડે પ્રભુ એની રીતે જ આપી દેશે સામે ચાલીને એ જ મા બાપ કહેશે કે બેટા હવે તમે આટલું લે લો અને તમે આટલું લે લો બસ અમે તો હવે સુખેથી પ્રભુ અમને ઉપર લઈ લે એટલી જ પ્રાર્થના છે આગળ પિતાને માન આપતાને તેના પોતાના સંતાનો સુખી કરશે પિતાને માન આપશો ને તમારા પોતાના સંતાનો સુખી કરશે નક તો તમે ઘરડા ઘરમાં મૂકી આવશો ને તો પાછળ પેલા ભાઈએ જોયેલું જ છે તમારા દીકરાએ કે દાદા દાદીને મૂકી આવ્યા હતા તો થોડાક અમને મોટા થવા દો પછી અમે પણ એમને એ જ કેરટેકરમાં આગળ એ પ્રાર્થના કરશે તો ઈશ્વર સાંભળશે એ પ્રાર્થના કરશે તો ઈશ્વર સાંભળશે એટલે મા બાપ પ્રાર્થના કરશે ને તો ઈશ્વર સાંભળશે એટલે મા બાપને માન આપજો આગળ પિતાને માન આપનાર દીર્ઘાયુ થશે લાંબુ આયુષ્ય મળશે ને જે પ્રભુનું કયું કરે છે તે માતાને રાજી રાખે છે પ્રભુનું કહ્યું કરે છે એ માતાને રાજી રાખે છે એનું હૈયું રડવા ના દેતા તમારી મમ્મીનું હૈયું બિલકુલ ના રડવા દેતા એના આંખમાં આંસુ નાવા દેતા આગળ તે માતા પિતાને પોતાના માલક ગણી તેમની સેવા કરે સેવા કરે છે હા વાણી અને વર્તનમાં પિતાનું સન્માન સાચવજે વાણીને વર્તનમાં પિતાનું સન્માન સાચવજે મેં એવા બધા પ્રસંગો સાંભળેલા છે મારી નજરે જોયેલા છે ત્યાં બાપને દીકરો બાપને એટલી હરકતથી બોલાવતો હોય છે ગંદી ભાષાથી ઉચ્ચારતો હોય છે આવા મેં પ્રસંગો જોયેલા છે દીકરી પણ એવી ગંદી ભાષાથી બાપને પુકારતો હોય છે મેં પ્રસંગો મારી આ નરી આંખે જોયેલા છે આગળ વાણી અને વર્તનમાં પિતાનું સન્માન સાચજે હા જેથી તેને તને તેના આશીર્વાદ મળે આશીર્વાદ મળે વાણી વર્તનમાં માન સાચવીશ તો પ્રભુ આપણને કહે છે કે બેટા ગોડ બ્લેસ યુ આયુષ્યમાન ભવ એવું કહે છે યોજનાની જરૂર એ નહીં પડે અત્યારે તો આયુષ્યમાન યોજના છે ને એ ભવત થઈ જવાની ત્યાં હાલે લુઈયા હાલે લુઈયા આગળ વાંચે શું કહે છે પિતાના આશીર્વાદથી સંતાનનું ઘર સુદ્રઢ બને છે યસ સુદ્રઢ બને છે પછી પણ માતાના સાપથી તેના પાયા ઉખડી જાય ઉખડી જાય છે જુઓ બહુ જોરદાર તમને પ્રભુના આ વચનો ને બહુ આગળ એ માળાનો ત્રીજો અધ્યાય વાંચી લેજો ઘરે બીજો ઓગણીસમો અધ્યાય પણ વાંચી લેજો ઉપદેશમાળાનો ઓગણીસમો અધ્યાય કઈ કાઢી એકવીસમી કાઢી એકવીસમી કડી જે બાળકો છે સાંભળજો મા બાપને માન આપવું ઇન શોર્ટ કયામાં રહેવો ભલેને તમે ગરડા થઈ જતા ભલેને તમારી ઉંમર થઈ જતી ભલેને હું પુરોહિત બની ગયો પણ આજે પણ મમ્મીને એડવાઇઝ લેવાની એટલે લેવાની સલાહ લેવાની એટલે લેવાની અને મારો પણ તમને આગ્રહ છે જો આજની આજ્ઞા સમજ્યા હોય ને તો જાગ્યા ત્યાંથી સવાર સવાર મોડું નથી થયું સમાધાન કરવાનું હોય તો કરી લેજો જે સમેટવાનું હોય એ સમેટીને એક થઈ જ